કાંકરેજના મુખ્ય મથક શિહોરી ગામ સમક્ષ ગૌમાતા સ્ટેચ્યુ માટેની તડામાર તૈયારી. શિહોરી ગામે આવેલા ગૌમાતા સાનિધ્ય સાંજે શિહોરી સમક્ષ ગામ લોકો શિહોરી 3 રસ્તા ઉપર ગૌમાતાના સ્ટેચ્યુ માટે મીટિંગ મળી હતી. બનાસકાંઠાના શિહોરીમાં એકમાત્ર ગાય માતાનું મંદિર આવેલ છે અને આ મંદિરમાં સાનિધ્ય આસો સુદ 11ની પૂનમ સુધી માતાના મંદિરે પરંપરાગત લોકમેળો ભરાય છે. આ મંદિર વિશે એવી કથા પ્રચલિત છે કે જ્યારે શિહોરી ગામમાં લોઢા જાતિના રામબાઈ નામના રબારણભાઈ રહેતા હતા, તેમણે એક વાદળી ગામની ગાય હતી. એ ગાય આજુબાજુમાં ખેતરોમાં ઘાસ ચરવા જતી હતી અને ગામવાળા આ ગાય કોઈના ખેતરમાં ચારો ચરતા ગામવાળા રામબાઈ રબારણને ઠપકો આપતા હતા. ત્યારે એક દિવસ રબારણ ગાયને દોવા બેસે ત્યારે ગાયને મોરું મરતા કહ્યું કે ધરતી માર્ગ પણ નથી આપતી. ત્યારે ગાયને લાગી આવતા ત્યારથી દોડીને 3 ભાઈઓના ખેતર વચ્ચે આવીને ઊભી રહી. આ ગાય આ જગ્યા પર 3 દિવસ સતત ઊભી રહે છે. આ વાદળી ગાય સતત 3 દિવસ ખેતર વચ્ચે ઊભી રહી. દિવસે ખાવાનું કે પીવાનું બંધ કરી દીધું હતું. ત્યારે આ વાત વાયુ વેગે ગામમાં ફેલાતા ગામ લોકોએ જગ્યાએ ભેગા થાય છે અને તેના એક અદ્ભુત ઘટના બને છે અને આ ગાયને શિવશક્તિનું રૂપ વાચા આવે છે અને ગાય બોલાવવામાં આવે છે અને કહે છે કે આ જગ્યા પર સમાધિ લેવી છે અને તેના અત્યાર કે કેવળપુરી મહારાજને બોલાવવા. ત્યારે ગામ લોકો ભેગા થાય છે અને ઓગળનાથ મહારાજની થળી જાય છે અને કેવળપુરી મહારાજને બોલાવીને લાવે છે અને ગાય કેવળપુરી મહારાજને કહે છે કે તમે મંત્રોચ્ચાર કરવાનું ચાલુ કરો, માટે આ જગ્યા પર સમાધિ લેવી છે. ત્યારે કેવળપુરી મહારાજે મંત્રો બોલવાનું ચાલુ કર્યું અને ગાય ધરતી માતાને જગ્યાએ આપી તેમાં સમાધિ લેવાનું ચાલુ કર્યું. ત્યારે ગાય માતાને પોતાના વાછડા સાથે સમાધિ લઈ લે છે. ગાય માતા લોકોને પરચો આપવા લાગ્યા છે. તેવામાં તે સમયે 60 વર્ષીય PSI કનૈયાલાલને પણ આ મંદિરનો પ્રભાવ પરચા રૂપે મળતા માતાજીનું તે જગ્યા પર નાનું મંદિર બનાવેલ છે. આ મંદિરનું બાંધકામ 1952માં બાંધકામ પૂર્ણ થાય છે અને કનૈયાલાલ ગોકુળ મથુરાથી મૂર્તિ લાવ્યા ત્યારથી આસો સુદ 11 થી 15 સુધી માતાજીનો મેળો ભરાય છે. એક આ મેળામાં આ સમયે લોકો ગાંડા ઘોડી લઈને આવે છે અને ત્યારે દિવસ રાત ચાલતા મેળાને મજા માણતા ત્યારે આ ગૌ માતાએ આવા તો ઘણાય પરચા પૂર્ણ કર્યા છે. કાંકરેજની ધરા કાંકરેજી ગાયના નામથી જાણીતી તો છે જ, પણ આ મુખ્ય મથક શિહોરી આવેલ વિશ્વનું પ્રથમ અને એક જ વિખ્યાત મંદિર પર્યટન સ્થળ જાહેર થાય તો ગૌ માતાના દર્શન કરવા લોકો ઉમટી પડે છે અને આ ગાય માતાના પરચા અપરંપાર છે. तो WhatsApp, Twitter, Facebook, Insta जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.